ધ્યેય સાયન્સ સેન્ટર જોશીપરા જૂનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 8 બુરાઈના દ્વાર પરથી. તેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને બુરાઈના દ્વાર પરથી તે પાઠનો પ્રકાર છે નવલિકા. તેમનો લેખકનો જન્મ 28/8/1896માં થયો હતો અને તેમનું મૃત્યુ 9/3/1947માં થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ઝવેરચંદ મેઘાણી વિશે થોડો પરિચય મેળવીએ. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક અને સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બાઉદીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા અને પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરાનો પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીત અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન અને સંપાદન લેખન શરૂ કર્યું. તેમના જાણીતા સાહિત્યો ક્યાં ક્યાં છે? તો કે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવઠિયા, સોરઠી, દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો તેણે આપ્યા છે. એટલે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે ઝવેરચંદ મેઘાણીના જાણીતા કાવ્ય સંગ્રહોના નામ આપો, તો યુગવંદના, સિંધુડો વગેરે જેવા તેમના કાવ્ય સંગ્રહો છે. રાષ્ટ્રપ્રેમ, દીનદુખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો કાવ્યો તેમણે આપ્યા છે. અને તમને એમ પણ પૂછાઈ શકે છે કે ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ શું છે? તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બુરાઈના દ્વાર પરથી જે પાઠ છે એનો આપણે થોડી પ્રસ્તાવના જોઈશું કે આ પાઠની અંદર શું કહેવા માંગ્યું છે. તો બુરાઈના દ્વાર પરથી નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ જમકુ અને જમનનું સુમેળ ભર્યું સ્નેહાળ દાંપત્ય જીવન તો આલેખ્યું જ છે. સાથે સાથે મહેનત મજૂરી કરનારા માણસો જીવનભર પરસેવો પાડે તો પણ તેમના જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ લખાયેલા જ રહે છે તેવો સૂર આલેખી આપ્યો છે. સામે પક્ષે લેખકે અમીર માણસોના મન સંકુચિત અને શોષણખોર, સ્વાર્થી અને સંવેદહીન દર્શાવીને અહીં સરસ અભિવ્યક્તિ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જમકુ અને જમનનું બંને પતિ પત્ની છે અને તેનું સરસ દાંપત્ય જીવન, ગરીબ છે છતાં પણ પોતે કેવો સુમેળ ભર્યો દાંપત્ય જીવન વિતાવે છે તેની વાત આ નવલિકાની અંદર કરવામાં આવી છે. અને જે શ્રીમંત માણસો છે તેની મનોવૃત્તિ કેવી હોય છે તે
તે શ્રીમંત હોય છે છતાં પણ તેઓ સંકુચિત મન ધરાવે છે અને તે વાત પણ આ નવલિકાની અંદર લેખકે ખૂબ સરસ રીતે વર્ણવી છે। તો હવે આપણે આ પાઠનો થોડો પરિચય જોઈશું। જમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા। શાક પીઠની અંદર હાટડું એટલે શું તો કે નાની એવી દુકાન, અને શાકપીઠ એટલે શું તો કે જે શાક વેચવાની બજાર હોય એને શાકપીઠ કહેવામાં આવે છે। તો એવી નાની એવી દુકાનની અંદર શું કરતા હતા તો કે શાકપીઠની અંદર એક હાટડું ભાડે રાખવાની, બે દાડા સારું સી જરૂર એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથડીને ચીભડા મૂક્યા હતા। એટલે કે જમન અને જમકુ છે એ પોતે ચીભડા વેચવા માટે શું કરે છે તો કે શાકપીઠની અંદર નાની એવી જે હાટડું એટલે કે દુકાન ભાડે રાખવાની શું કરે છે તો એ કહે છે કે બે દિવસ હાટું આપણે શું છે દુકાન ભાડે રાખીને, એટલા માટે પોતે છે પછેડી છે જે ઓઢવાની નાની એવી ચાદર હોય એમાં પાથરીને રસ્તા ઉપર પોતે ત્યાં શું કરે છે તો કે ચીભડા વેચવા માટે બેઠા છે। પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા। જુવાન જોડલું, જોડલું એટલે શું તો કે આ પતિ પત્ની બંને યુગલ જોડલું હતું। ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને માયસોરી સુખડના સાબુથી અંઘોર કરે અને ટુવાલ શરીરે લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે। એટલે કે અહીંયા કોનું વર્ણન કરવામાં આવ્યું છે તો કે જમન અને જમકુ તે પોતે કેવા છે તો કે પોતાનું જે રૂપ છે એનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે કે ચમનલાલ શેઠની અંદર જો બાથરૂમમાં જઈને કોઈ માણસ છે એકવાર તેલનું મર્દન લઈને માયસોરી સુખડના સાબુથી અંઘોર કરે એટલે કે સ્નાન કરે, માયસોરી એટલે શું તો કે મૈસૂરનો, અને જો સ્નાન કરે અને પોતાનું શરીર લૂછે આ જમન અને જમકુ તો આ જમન અને જમકુ મજૂર છે એવું લાગે નહીં, એવું સરસ એનું સૌંદર્ય અને રૂપભેદ રૂપ છે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। એવા એ જમન અને જમકુના લાવણ્યતા, લાવણ્યતા એટલે શું તો કે એની લાવણ્યમય એની સુંદરતા, ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા। સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો આ બેઉ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા। એટલે કે હવે શું વર્ણવવામાં આવ્યું છે તો કે પોતાનું જે શરીર છે એવું છે કે પોતે શું કરે છે તો કે આ ઘાટીલું અને લાલ શરીર છે ચટકી ઉપડતા એને કે ચીટીઓ ભરે તો લાલ ચોર થઈ જાય એવું એનું શું છે તો કે એવા એના શરીર છે। અને સંસાર જો તપોવન હોય એટલે કે આ કોઈ પણ માણસ છે એ શું કરતું હોય તો કે તપોવન એટલે કે તપ કરતું હોય તો પરસેવો ટપકાવીને પેટ પૂજારો કરવો એ જ સાચો યજ્ઞ છે। એટલે કે માણસ છે અત્યારે શું કરે છે તો કે મફતનું મળે તો કોઈ પરસેવો પાડતું નથી, પરંતુ અહીં જમન અને જમકુ છે પરસેવો પાડીને પોતાનો પેટ ગુજારો કરે છે અને એટલા માટે જ અહીં લેખકે એવું કહ્યું છે કે આ પેટ ભરણ પોષણ પોતાનું કરે છે અને સાચું સમકાર્ય કરે છે અને એ જ સાચો યજ્ઞ છે। તો આ બેઉ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા। બેઉ ઉપવાસી હતા, ધૂપમાં બેઠા હતા, ધૂપ એટલે કે તાપ તડકોમાં એક આસને બેઠા હતા। ધૂળના વંટોળા ગરીબીની હવનના ધુમાડા સા ઉડતા હતા અને બેઉના મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો। એટલે અહીં છે લેખકે બહુ સરસ છે આ જમન અને જમકુનું વર્ણન કર્યું છે કે બે ગરીબ છે છતાં પણ તડકામાં બેઠા છે અને પોતે કેવી રીતે બેઠા છે તો કે એક આસન ઉપર બેઠા છે અને ધૂળના વંટોળ એટલે કે ખૂબ ધૂળ ઉડે છે અને છતાં પણ પોતે છે શું કરે છે છતાં પણ બેના મોં ઉપર આનંદનો ઉજાસ છે અને એટલા માટે લેખક અહીં બંનેનું ખૂબ સરસ વર્ણન કરેલું છે। હવે બે ફાટ મતીરા રહ્યા છે, ઝટ નીકળી જાય તો ભાગ્ય। એટલે એકાબીજા પતિ પત્ની શું કરે છે વાતો કરે છે કે મતીરા એટલે શું તો કે આ ચીભડા છે હવે કેટલા રહ્યા છે તો કે બે ફાટ જેટલા રહ્યા છે, જો એ ઝટ વેચાઈ જાય તો આપણે ઝટ નીકળીએ અને રોટલા ભેગા થઈએ। હા, હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે, બે દીના ઘડી લાવી હતી તેને સાથે ચાર દી ગધરી ગયા, માતાજીએ સે પૂરી ખરી। એટલે અહીં છે
જમકુ કહે છે કે હા રોટલા બે ટકના જ બાકી છે અને બે દીના કેટલા દિવસ થયા તો અહીંયા ચીભડા વેચવામાં છે એના ચાર દી વયા ગયા અને માતાજીએ શું રાખી તો કે માતાજીએ એની લાજ રાખી એવું કહે છે પણ હવે રોટલા કાંક સુકાણા હો ભેળું કાંઈ શાક અથાણું ન મળે ખરું ને એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે હવે શું થાય છે તો કે જમન અને જમકુ જ્યારે ચીભડા વેચવા આવે છે ત્યારે રોટલા બે દિવસ પૂરતા જ લાવે છે એના બદલે કેટલા દિવસ જાય છે તો કે ચાર દિવસ થાય છે અને પરિણામે રોટલા છે કેવા થઈ જાય છે સુકાઈ જાય છે અને ભેળું એના ભેગું રોટલામાં ખાવા ભેગું શાક કે અથાણું કંઈ હોતું નથી એટલે આ પતિ પત્ની છે એ રોટલો ખાતા ખાતા કે શું સાથે પીવે છે તો કે પાણીના ઘૂંટડે ઘૂંટડે પોતે ગળે રોટલો ઉતારે છે અરે તમે જુઓ તો ખરા હોશિયાર થઈને આટલા ચીભડા કાઢી નાખો ને એટલે સાંજે ને સાંજે અમરા પર ભેળા થઈ જઈએ એટલે હવે જમકુ છે એના પતિ જમનને કહે છે કે તમે તો હોશિયાર થઈને શું કરો તો કે આ ચીભડા છે ફટાફટ વેચી નાખો એટલે આપણે સાંજ પડે અને અમરા પર એટલે કે જે જમનનું સાસરું હતું અમરા પર તેના ભેગા થઈ જઈએ અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના ઉના રોટલા ઘડી દેશે એટલે જમકુ કહે છે કે કદાચ અડધી રાત વહી ગઈ હશે તો પણ મારી માં છે આપણા બંને માટે ગરમ ગરમ રોટલા આપણને બનાવી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ માટે તમે હિંમત રાખીને એટલે હિંમત એટલે કે હિંમત રાખીને આટલા વેચી કાઢો મારો વાલો કરું એટલે પોતે પ્રેમથી કહે છે એના પતિને કે હું તમને ખૂબ જ વહાલ કરું છું એટલા માટે તમે હિંમત કરીને શું કરો તો કે આ ચીભડા છે એ ફટાફટ આટલા વેચી કાઢો નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉઘાડી થઈ જતી હતી અને છોકરો છાતીમાં માથું માર માર કરતો હતો અહીં શું થાય છે તો કે પોતે છે પોતાના પતિને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે તો કે કોઈ બાળક છે એ નાનું હોય અને જેવી રીતે એની મા એને જેવી રીતે પ્રેમથી વાત કરતી હોય એવી રીતે આ જમકુ પણ પોતાના પતિને પ્રોત્સાહિત કરવા માટે શું કરે છે તો કે એને હિંમત આપે છે અને ત્યારે શું થાય છે તો કે પોતાનું બાળક છે એ ભૂખ્યું છે અને એટલા માટે એની મા છે જમકુ છે પોતાને પાલવ ઢાંકીને એને પેટ ભરાવે છે અને જ્યારે પેટ ભરાવે છે ત્યારે પાલવ તાણવા જાય છે ત્યાં પાછળથી શું થાય છે તો કે પીઠનો ભાગ છે એ ઉઘાડો થઈ જાય છે અને પરિણામે બાળક શું કરે છે તો કે પોતાની માની છાતીમાં માથું મારે છે શા માટે તો કે જમકુ પણ ભૂખી છે સૂકો રોટલો ખાય છે અને એટલા માટે બાળકનું પેટ ભરાતું નથી અને એટલા માટે બાળક છે પોતે પણ પોતાની માના પેટમાં છાતીમાં માથું માર માર કરતો હતો પણ ઘરાક આવે છે જ ક્યાં ત્યારે જમન કહે છે કે હવે ઘરાક આવે છે જ ક્યાં તો હું ચીભડા વેચું ને અરે આવે શું નહીં તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે મોરલીને માથે નાગ આવે એમ આવે આમ જોવો ને આખી પીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે કાછિયા એટલે શું તો કે શાકભાજી જે વેચનાર હોય એને કાછીઓ કહેવામાં આવે છે તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા આવડે નહીં ત્યારે જમન કહે છે કે મને છે એવું બોલતા આવડે નહીં અને એવો લલકાલ કરતા આવડે નહીં એટલા માટે છે હું એવો રાગ તાણીશ નહીં અને ત્યારે છે હવે જમકુ છે એ શું કરે છે નો આવડે શું ધીરે સુરે બાઈ પુરુષને પઢાવવા લાગી એ આ સાકરિયા મેવા એ આ મધના ઘડા લઈ જાઓ અમૃતના મેવા લૂંટી જાઓ લ્યો બોલો એમ એટલે હવે છે પોતે પોતાના પતિને શીખવાડે છે અને કહે છે કે લે લલકારો હવે મોટેથી બોલો કે કેવી રીતે તો કે સુરીલા રાગે ગાતા આવડે નહીં જ્યારે એનો પતિ એવું કહે છે ત્યારે એને પઢાવવા બોલતા શીખવવા માટે જમકુ છે એ કહે છે કે તમે એવી રીતે બોલો કે એ આ સાકરિયા મેવા લઈ જાઓ એ આ મધના ઘડા લઈ જાઓ અમૃતના મેવા લૂંટી જાઓ આવી રીતે પોતે છે પોતાના પતિને બોલતા શીખવાડે છે લજામણીનો જોડ છોડ જાણે
એનું જડબું ફાટ્યું જ નહીં, નીચે જોઈ ગયો. જ્યારે ઝંકુ છે ને પતિને આવી રીતે બોલતા શીખવાડે છે ત્યારે લજામણીનો છોડ જેમ આપણે અડીએ અને કરમાઈ જાય એવી જ રીતે એનો પતિ પણ શું થાય છે તો કે શરમાઈ જાય છે અને મોઢામાંથી એક પણ શબ્દ છે એ કાઢતો નથી અને નીચે જોઈ જાય છે. ઓય માટીડો, નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને, એમ કહીતી ને બાઈ પોતાના ગળ ચટા ગળાના સૂર કાઢવા લાગી. એટલે હવે શું કરે છે તો કે જ્યારે એનો પતિ બોલતો નથી ત્યારે પોતે ઝંકુ કહે છે કે અરે ભગવાન, આ મરદ માટીડો એટલે શું તો કે મરદ પુરુષ થઈને પોતે શું કર્યું છે તો કે પોતે કહે છે કે ભગવાને છે આને સ્ત્રી ઘડતા ઘડતા પુરુષ ઘડી નાખ્યો છે. અને એવી રીતે કહીતી પોતે શું કરે છે તો કે પોતાના ગળામાંથી સૂર કાઢવા લાગે છે. બે જૈના શેર આ અમૃતના કૂપા, બે પૈસાના શેર આ સાકર ટેટી, બે જૈની શેર આ મીઠા મેવા બે પૈસે શેર. એક ત્યારે પોતે બોલે છે કે બે જૈના શેર, જય એટલે શું તો કે તાંબાનો જૂનો જે સિક્કો આવે એને જય કહેવામાં આવે છે. અમૃતના કૂપા એટલે કે અમૃત જેવા મીઠા ચીભડા છે મોટા ઘડા જેવા, એ તમે લઈ જાઓ અને બે પૈસાના શેર. અને આવી રીતે પોતે કહે છે, ઊંચે ઊંચેથી બોલે છે. અને ત્યારે એક ખેસધારી વેપારી છે ત્યાં આવીને ઊભો રહે છે અને કહે છે કે ઘેરે વિવાહ છે, સાંજે જાનના માણસોને પીરસવા ચીભડાનું શાક કરવું છે, પૂછે છે શો ભાવ છે. ત્યારે ઝંકુ કહે છે કે બે પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. એટલે ત્યારે ઝંકુ છે એનું કહે છે કે અમૃત જેવો મીઠો માલ છે અને બે પૈસે શેર છે. ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છીએ, ચાર દીથી ખુવાર. ત્યારે પેલો માણસ છે કહે છે કે સોરી, આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. ત્યારે હવે ઝંકુ શું કહે છે કે ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છીએ, ચાર દીથી ખુવારના ખાટલા છે, અમારે નદીમાં કુટિયા ગાળી ગાળીને માટલા સારી સારીને વાડા પાય છે, ભાઈ કેડેને મકોડા નોખા થઈ ગયા છે. જ્યારે પેલો ખેસધારી ભાઈ આવે છે ત્યારે એ કેવી રીતે માગે છે તો કે આનાના 2.5 શેર માગે છે અને કહે છે. અને ત્યારે ઝંકુ પોતે કહે છે કે એવું અમને પોસાય નહીં, અમે તો બીજા ગામથી આવેલા છીએ અને છીએ એટલે શું તો કે છીએ, અને ચાર દીથી અમે ખુવાર થયા છીએ અને હજી ખાટલા ભેગા થયા નથી, અને અમારે શું કરવું પડે છે તો કે કુટિયા ગાળવે એટલે કે કૂવા ગાળવા પડે છે અને માટલા ભરી ભરીને વાળાને પાણી પાવું પડે છે એટલા માટે. અને પાણી જ્યારે અમે પાઈએ છીએ માટલા ભરી ભરીને ત્યારે અમારા કેડના મકોડા જુદા થઈ જાય છે, એટલા માટે આનાના 2.5 શેર છે અમને પોસાય નહીં. ઈ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે. ત્યારે પેલો ખેસધારી માણસ કહે છે કે એ ઠીક છે, મહેનત વગર કાંઈ રોટલો મળે નહીં. રૂના સટા રમનાર વેપારીએ ઝંકુને ભોઠી પાડી, લે એક વાત કર એટલે હું આખી ફાટ લઈ લઉં, મારે ઘેર જાન આવવાની છે. અરે મારા ભાઈ, ત્યારે ઝંકુ કહે છે કે અરે મારા ભાઈ, જાનને જમાડવી જ છે, 1000 રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે, એમાં અમને 4-6 આના બખટાવતા શું બીવો છો, એમાં તમને કેટલો કસ રહેશે. ત્યારે પોતે છે પેલા માણસને કહે છે કે તે જો લગ્ન જ ઘરે લીધા છે, ઘરે લગ્ન જ માંડેલા છે, તો અમને પણ થોડું ઘણું કમાવવા દે. અને ત્યારે પોતે આવી રીતે જ્યારે વાત કરે છે ત્યારે શું કહે છે, લાંબી વાત નહીં, આનાના 3 શેડ તોડી દેવા હોય તો દે, તારા સડેલ બડેલ અડધા ચીરેલા તમામ લઈ જાઉં. ત્યારે પેલો ખેસધારી ભાઈ છે વાત કરે છે કે બીજી વાત કરમાં, પરંતુ જો ત્યારે તું લાંબી વાત કરીશ નહીં અને આનાના 3 શેર છે એમને તોડી દે તો તારા બધા ચીભડા છે, સડેલા હોય ચીરેલા હોય બધા ચીભડા છે હું લઈ જાઉં. ત્યારે આ ઝંકુ કહે છે, ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ઠીક ત્યારે બેઠા બેઠા ફાકો ધૂળ અહીં 2 દિવસ સુધી. ત્યારે પેલો ખેસધારી માણસ છે કહે છે કે જો તમને ન દેવા હોય તો 2 દિવસ સુધી અહીંયા બેઠા બેઠા શું કરો તો કે ધૂળ ખાઓ. વેપારી ભાઈ હાટડે હાટડે
અને નીચે બેઠક કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે। વારંવાર એની ટાપ આ મજૂર બેલડીની ફાટ ઉપર મંડાઈ છે। એટલા માટે શા માટે એની ઉપર મંડાઈ છે તો કે એટલા માટે મંડાઈ છે કે જમન અને જમકોના ચીભડા છે એકદમ સરસ હતા। અને એટલા માટે પેલો આ ખેસધારી વેપારી છે દુકાને દુકાને જાય છે, નીચે બેઠા છે જે શાકભાજીવાળા ત્યાં ફરે છે અને વારંવાર છતાં પણ એની નજર છે એ આ જે જમકુ અને જમનના ચીભડા છે એની ફાટ ઉપર પડે છે। જમન જમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે એક વલોણું ચાલવા લાગ્યું। એટલે હવે શું થાય છે તો કે જ્યારે પેલો માણસ છે એની નજર વારંવાર જાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે આ જમન અને જમકોના મગજમાં છે એ વિચાર થવા લાગે છે કે આને આપી દીધા હોત તો સારું હતું, આવી રીતે તો મેં છૂટા થાત, આવી રીતે એના મગજની અંદર છે એ વિચારો ફરે છે। આ શેઠી આવ હજારોના રડનાર અને હજારોના ધુવાડા કરીને વરાવ ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં પાઈ પૈસાની ગણતરી છોડતા જ નથી। એટલે હવે જમન અને જમકુ વાતો કરે છે કે આ શેઠિયાઓ શું કરે છે તો કે હજારો રૂપિયામાં રડે છે અને હજારો રૂપિયાના ધુવાડા કરી નાખે છે અને શાકભાજીની વાતમાં પોતે શું કરે છે તો કે પાઈ પૈસાની પણ ગણતરી કરતા છોડતા નથી। કોણ જાણે આપણે કઈ મેળ્યું, એટલા માટે હવે કહે છે કે આપણે કોણ જાણે આપણે કઈ મેળ્યું ચણી લેવા ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી। એ વેપારીઓની વિદ્યા જ અવરચંડી, બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ એ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે એ ચડિયાતો। એટલે અહીં છે બંને વાતો કરતાં કરતાં કહે છે કે આ ગરીબો પાસેથી બંને તેટલા ઓછા પૈસામાં ખરીદવું અને જે ગરીબને છેતરે એ જ ચડિયાતો ગણાય। વેપારીઓ આ વિદ્યા શીખીને જ ખરીદી કરવા આવે છે। જમન અને જમકુને વેપારીઓની આ વિદ્યા અવરચંડી એટલે કે ગરીબોનું શોષણ કરનારી લાગે છે, આથી તેઓ આ શબ્દોમાં પોતાની હૈયાવરાળ ઠાલવે છે। એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી, હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, હેમ એટલે કે સોનાના દાગીના છે, પગમાં ચંપલની જોડી છે, ઝીણો સુંદર સાડલો છે, નાનીસી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે। હવે બંને જણા જ્યારે આવી વાતો કરે છે ત્યારે કોણ આવે છે તો કે એક બોન એટલે કે એક બહેન છે ત્યાં આવીને ઊભા રહે છે અને તેનું વર્ણન કરે છે કે બાઈ છે રૂમાલ લઈને આવે છે, હાથ પગની અને ડોકમાં સોનાના દાગીના પહેર્યા છે, પગમાં ચપ્પલની જોડી પહેરી છે, ઝીણો સુંદર સાડલો ઓઢ્યો છે અને નાની કોથળીમાં પૈસા ઠીક ઠીક ભરેલા છે અને કહે છે કેમ દે છે ચીભડા। ત્યારે જમકુ કહે છે કે બે પૈસાના શેર બોન, અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા લે, જોખ એક શેર, મારે મંદિરે જવાનું મોડું થાય છે, એમ શેની જોખ છે, જો કડી ચડી ગઈ છે, ત્રાજવાનીને નમતું જોખ બરાબર, છોકરા ફોસલાવમાં, એટલે હવે શું કરે છે પોતે છે ગુસ્સામાં ખીજમાં કહે છે કે તમે તો મજૂર લોકો હાવ લૂંટવા બેઠા છો, જોખ એક શેર અને મારે મંદિરે જવાનું મોડું થાય છે, એમ કરીને કહે છે કે સરખું જો કડી ચડી ગઈ છે ત્રાજવાની, નમતું જો અને છોકરાઓની જેમ મને ફોસલાવ માં। ત્યારે જમકુ કહે છે લ્યો બેન આ નમતું, કહીને જમકુએ 150 શેરથી જાજેરો માલ ચોખ્ખી આપ્યો। હવે એક ચીર દે આ પાકા ચીપડામાંથી, એટલે પેલી બહેન છે કહે છે એક તો વધારે લઈ જાય છે, નમતું લઈ જાય છે અને ફરી પાછી શું માગે છે તો કે પાકેલ ચીભડું છે એમાંથી એક ચીર માગે છે। શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માખો ઉડાડીને એમાંથી ચીર માગી અને એક ચીર માગે છે, ફરી પાછી શું કહે કે હજી પાછી ચીર આપ બોન, આજ તો મફત ક્યાં દે છે, મારો છોકરો ઘેર જતા જ માગે ખબર છે, આમ ખીજાતી હોય એમ કહે છે કે હજી એક ચીર આપ, તને ખબર નથી માં હું ઘરે જેવી જઈશ એવો જ મારો છોકરો છે એ ચીર માગશે અને કંઈ તું મફત નથી આપતી, આવી રીતે પોતે છે અને ગુસ્સામાં કહે છે। પણ બોન જમકુને
એ અકેક પલકે પોતાનો મહેનતે ઉજરેલો વાડો, મથી મથીને ગાળેલ કુટિયા અને માટેલ માટલે સારીને 3 મહિના સુધી લાગ લાગટ પાયેલ પાણી સાંભળી આવતા હતા. શિયાળવા અને હરાયા ઢોર હાંકી હાંકી ઉજાગરા તાણેલા. એટલે હવે જ્યારે આવી રીતે પોતે ચીર માગે છે ત્યારે પોતાને શું યાદ આવે છે? તો કે પોતે કેવી રીતે આ છે ચીભડાના વેલા છે એ ઉછેરેલા અને કેવી મહેનત કરેલી એ બધું એને યાદ આવે છે, કે પોતે કેવી રીતે વાળો છે એને ઉજાર્યો હતો અને મથી મથીને શું કરેલ હતું? તો કે કુટિયા કૂવા ગાળ્યા હતા અને માટલે માટલે 3 મહિના સુધી એને ચીભડાના છોડવે છોડવે પાણી પાયું હતું અને પોતે રાત અને દિવસ છે એ શિયાળો અને જે હરાયા ઢોર હોય એની રખેવાળી કરી હતી ઉજાગરા કરી કરીને. એ બધું છે એને આ વખતે યાદ આવે છે. લાવ ચીર દે છે કે નકર આ લે તારું ચીભડું પાછું. અરે પાછી ધમકી આપે છે અને કહે છે કે હવે તું ચીર બીજી આપશો કે નહીં તારા તારા ચીભડા આ લે. ચીર દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતકરણમાં થયું. અને જ્યારે પોતે આવી રીતે ધમકી આપે છે ત્યારે જમકુને એવું થાય છે કે જાણે એને કલેજામાંથી પોતાની ચીર છે કાપીને આપવી પડી હોય એવી રીતે પોતે છે એનું દર્દ એના અંતઃકરણમાં થયું અને એને ખૂબ જ ત્યારે દુઃખ થાય છે એના હૃદયની અંદર. અને આવી રીતે પોતે છે એને ચીર આપે છે. આવા જીવ છે થઈ જતા હશે આ પૈસાવાળાના. એટલા માટે પોતે કહે છે કે આવી રીતના સ્ત્રી જીવ થઈ જતા હશે આ પૈસાવાળાના. માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. નિર્ધન એટલે કે ગરીબ. એટલે પોતે કહે છે કે આવા જીવ છે આવા લોકોના શા માટે થઈ જતા, આ રૂપિયાવાળા માણસો છે એના જીવ આવા કંજૂસ જેવા શા માટે થઈ જતા હશે. અને એટલા માટે પોતે કહે છે કે એના કરતાં આપણે ગરીબ સારા. ના ના મને તો દાજ ચડે છે કોક કોક વાર. ત્યારે જમન કહે છે કે મને તો શું ચડે છે? તો કે ગુસ્સો આવે છે, ચીડ ચડે છે ક્યારેક ક્યારેક. દાજ ત્યારે જમકુ છે કહે છે કે દાજ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે આપણે રહ્યા મજૂર, કાંક થાય તો સપાઈને આપણે જ વાકની ગંધ આવે. એટલે હવે શું થાય છે? તો કે જ્યારે છે જમન કહે છે કે મને તો ખૂબ જ ગુસ્સો આવે છે ત્યારે જમકુ છે એ પોતે કેવી રીતે કહે છે? તો કે સમજુ માણસ ને જેમ કહે તેમ કહે છે કે પારકો પરદેશ છે અને આપણે રહ્યા મજૂર માણસો અને જો કંઈક થાય તો આપણે તો શું થાય? તો કે ત્યાંના જે લોકો હોય સિપાહીઓ હોય એને આપણા ગરીબ લોકોનો જ વાક દેખાય. તેટલામાં તો પેલું પીયું પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું 9 લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બકડો પોલીસ આવ્યો અને એક ચીભડું લઈ કસી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો. હજી આ બંને જણા એટલી વાતો કરે છે ત્યારે શું થાય છે? તો કે એટલામાં જ પેલો સિપાઈ આવે છે અને કંઈ પણ વાતચીત કર્યા વગર, દોડદા પણ પંચાત કર્યા વગર શું કરે છે? તો કે ત્યાંથી એક ચીભડું ઉપાડીને ચાલ્યો જાય છે અને આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ત્યાંથી ચાલ્યો જાય છે. જમન અને જમકુ એકબીજા સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ હતી, હસીને બોલી આ એક તાલ છે ને તને ઓળખે છે? ધણીની આંખમાં ઠપકો હતો. એટલે હવે પોતે શું થાય છે? તો કે પતિ અને પત્ની છે બંને એકબીજા સામું જોઈ રહીએ છે અને શું કરે છે? તો કે બાઈ છે જેવી રીતે કોઈ પણ માણસ છે એ ઝેરના ઘૂંટડા પી જતા હોય તેવી જ રીતે જમકુ પણ આ ઝેરનો ઘૂંટડો છે પી જાય છે અને છતાં પણ પોતે હસે છે અને પોતે છે આ એક તાલ એટલે કે આ એક પણ મજા છે તમાશો છે એવી રીતે પોતે શું કરે છે અને તેના ધણીને કહે છે કે તને આ ઓળખે છે એવી રીતે પોતે પ્રશ્નાર્થ કરે છે અને ધણીની આંખમાં ઠપકો હતો. એટલે કે પોતે પણ ત્યારે પોતાની પતિ છે એની આંખમાં પણ શું હતું? તો કે ગુસ્સો હતો. તમારું તે ફટકી ગયું છે કે શું? 4 પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢશ?
केम जाने तारा पियरनो सगो होय त्यारे पोताना पतिनी आँखोमां गुस्सो हतो अने पोते एटला माटे जमन छे कहे छे के तारू फटकी गयू लागे छे, चार पैसानो माल छे एमनम कोई पूछा वगर उपाड़ीने हालतो थाय तोय तू हसे छे, ताई तारा पियरनो कोई सगो होय एवुं लागे छे। हवे वात जाती करोनी, बाईए धणीना वासामां हाथ फेरव्यो। જોને તમારા લુગડા એક મહિનામાં મેલાડા થઈ ગયા છે, આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે, ત્યાં ખારો પટ છે, તે સંધાઈ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હનુમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખું, હાલો મારા વાલો કરું, હવે એકાદ લલકારો કરો જો। હવે પોતે છે વાત પોતે જ્યારે પોતાનો પતિ ખૂબ જ ગુસ્સામાં હતો અને એટલા માટે પોતે શું કરે છે તો કે વાત ફેરવી નાખે છે અને કહે છે કે હવે એ વાતને જવા દો અને પોતાના પતિને છે પોતાના પીઠ પર હાથ ફેરવીને એને શાંત કરે છે અને કહે છે કે તમારા લુગડા તો જો એક મહિનામાં કેવા મેલા મેલા થઈ ગયા છે, આપણે મારા બાપના ઘેરે જઈશું, પિયર જઈશું, એટલે ત્યાં ખારો પટ છે એટલા માટે બધા લુગડા છે ત્યાં ઘસી ભૂસીને આપણે શું કરશું, તો કે હું એને હનુમાનના મંદિરની પાસે જે કૂવો છે ત્યાં ચોરી આવીશ, ધમધમાવી નાખીશ, અને ચાલો હવે એકાદો વાલો મારો વાલો કરો, એટલે કે હવે તમે એકાદો છે શું કરો, રાગ કરો અને એવો લલકારો કરો જો કે આ બધા ચીભડા છે એ વેચાઈ જાય। ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાળા વચનો વડે ઉતરી ગઈ, એટલે કે પોતાના પતિનો જે ગુસ્સો હતો એ બાઈ જ્યારે આવી રીતે પોતાના પતિને પ્રેમથી કરે વાત કરે છે ત્યારે એના પતિનો બધો ગુસ્સો છે એ ઉતરી જાય છે। માતાના સમ ધણીના કલેજાની કણ જાણે કે આ સુવાળા વચનો ઉડે ઉતરી ગઈ, માતાના સમ મને શરમ આવે છે, એટલે પોતાનો પતિ કહે છે કે મને આવું લલકારતા શરમ આવે છે માતાજીના સમ, એઠ નાની વહુ કહીને કોમળ કંઠે જમકુએ સૂર છેડ્યો, એટલે કે પોતે છે એ કહે છે કે જેવી રીતે જમન છે એ નાની વહુની જેમ શરમાઈ જાય એમ નીચે જોઈ જાય છે અને ત્યારે શું કરે છે તો કે જમકુ છે હવે શેર છોડે છે, એ આ શરબતના કૂપા લઈ જાઓ, આ દૂધિયો માલ લઈ જાઓ, અને આવી રીતે જ્યારે પોતે જમકુ છે સૂર છેડે છે અને આવી રીતે સાંજ છે એ નમતી જાય છે। વરવહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા, આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા, વાદળોમાં રમતી વગડાઉ છોકરીઓએ વન ફૂલને વેડતી હતી, એટલે કે જ્યારે હવે શું થવા આવ્યું હતું તો કે સાંજ છે એ થવા આવી હતી અને આ વરવહુના ચહેરા ઉપર સાંજના સમયે જેમ સૂર્યના પ્રકાશને લીધે કિરણોને લીધે આખું વાતાવરણ છે કેસરી, જેવી રીતે કેસુડાના ફૂલ ખીલ્યા હોય એવી રીતે કેસરી થઈ જતું હોય, એમાં સૂર્યના કિરણોનો પ્રકાશ છે આ વર અને વહુના ઉપર પડતો હતો, એના ચહેરા ઉપર પડતો હતો અને પરિણામે કેસુડાના ફૂલ જેવું છે એનું તેજ લાગતું હતું, અને શું લાગતું હતું તો કે આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરના કેસરિયા વન ખડા કર્યા હતા, એટલે કે બધી બાજુ છે આ કેસરી કિરણોને કારણે સૂર્યના, જાણે ખાખરિયા વનની અંદર કેસુડાના ફૂલ ખીલ્યા હોય એવું વન લાગતું હતું, અને વાદળાઓમાં પણ શું થતું હતું તો કે રમતી વગડાઉ છોકરીઓએ વન ફૂલને વેડતી હતી, એટલે કે આકાશમાં વાદળીઓની અંદર એવું લાગતું હતું કે આ છોકરીઓ છે નાની નાની એ આ વન ફૂલ છે એ વીણતી હોય, વનની અંદર જઈને ફૂલ વીણતી હોય એવું લાગતું હતું। સાંજે આપણે જઈએ ત્યારે ચાર દીના પૈસા તમારી પાઘડીના માઇલી કોરના એક આટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે। હવે જમકુ છે એ કહે છે પોતાના પતિને કે સાંજે આપણે જ્યારે ઘર જઈએ ત્યારે આપ જે પૈસા ચીભડા વેચીને જે પણ કંઈ પૈસા આવ્યા છે તમારા પાઘડીના માઇલા એટલે કે અંદરના ભાગમાં છે તમે વીંટી લેજો, શા માટે તો કે રસ્તાની અંદર કાઠીનું ગામ છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।